નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડિયોમાં આપણે અંગ્રેજી મૂળાક્ષરોમાં કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે એની માહિતી મેળવી હતી આજે હવે આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ એ પહેલા તમે આ વિડીયોને આગળનો વિડીયો તમે બધાએ જોયો જ હશે અંગ્રેજી મૂળાક્ષરોના ઉદાહરણ માટેનો મેં જે બનાવ્યો હતો એ ન જોયો હોય તો તમે અમારી ચેનલ ઉપરથી તમે એને જોઈ શકો છો અને હવે પછીના વિડીયો માટે તમે સબ્સ્ક્રાઇબ કરીને અમારા વિડીયો આપ સુધી મેળવી શકો છો ગઈ વખતે વાત કરી હતી ક્રમિક અક્ષરોની શ્રેણી કેવી રીતે હોઈ શકે અક્ષરો વચ્ચે છોડી દીધા હોય એની વાત કરી પાસ પાસેના બે અક્ષરો સરખા હોય ને આગળ ક્રમિક હોય એ વાત કરી હતી સ્વર અને વ્યંજનની શ્રેણી કેવી રીતે હોઈ શકે એ વાત કરી હવે આપણે ઉદાહરણ ઉપર જોઈએ કે અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે એ બી બી અને જી આ એ એક અક્ષર બી ડી અને જી નીચે ચાર ઓપ્શન આપ્યા છે કે જે એલ અને એમ તો અહીંયા આપણે જોઈએ એક એક અક્ષરનો શબ્દ બનેલો છે આ ડી છે વચ્ચે એક અક્ષર છોડી દીધો છે ઓકે ચલો અહીંયા આપણે સી છોડી દીધો છે ચલો ડી અને જી ક્રમિક નથી એની વચ્ચે પણ એક અક્ષર છોડેલો છે કે કેટલા બે છોડેલા છે જોઈએ આ ડી છે અને આ છે જી તો ડી અને જી વચ્ચે કેટલા અક્ષર છોડ્યા તો કે બે પહેલા એક છોડાયો પછી બે છોડાયા તો હવે કેટલા છૂટતા હશે વિચાર તો કે આ ક્રમિક આવે પેલા એક પછી બે તો હવે કેટલા હશે ત્રણ જી પછી એ એચ આઈ અને જે આ ત્રણ છોડી દીધા તો શું બને તો કે જી અને કે તો અહીંયા આપણને જવાબ આવશે અહીંયા જી છે તો અહીંયા વચ્ચેના ત્રણ અક્ષર છોડીને અહીંયા શું આવશે કે તો આમાં કે આપેલો છે તો કે હા

આપણે તો અહીંયાનો શોધવું છે તો અહીંયા ઝેડ છે અને વાય છે આ બે વચ્ચે શું સંબંધ છે જોવો જોઈએ આ ઝેડ આપણો અને આ વાય તો કે ઉલટો ક્રમિક અક્ષર છે તો કે ઝેડ ની ઉપર વાય વાય ની ઉપર એક્સ છે ને એક્સ વાય ની ઉપર તો એક્સ ની ઉપર શું આવે તો કે ડબલ્યુ તો કે એક્સ ની ઉપર આવશે અહીંયા ડબલ્યુ તો અહીંયાનો અક્ષર આપણો શું થાય ડબલ્યુ આ માઇકો તો ડી થાત પણ અહીંયાનો અક્ષર શું થાત ડબલ્યુ છે આપણે અહીંયા ઓપ્શનમાં ડબલ્યુ તો ક્યારે ડબલ્યુ તો આપણો જવાબ બનશે ડબલ્યુ ચાલો આગળનો જોઈએ આપણે એક બી સી બી સીડી સીડીઈ હવે જ્યારે આવી રીતનું આપણે ત્રણ ત્રણ ઓપ્શનનું જોડ એક છે એ બી સી બી સીડી સીડી પહેલા ધડાકે આપણને ખબર પડી જાય કે આ ત્રણ ક્રમિક અક્ષર છે એ બી પછી એ ને મૂકી દીધો એટલે આવ્યો બી તો અહીંયા બી ને મૂકી દીધો તો આવ્યો સી તો હવે શું કરવાનું થાય સી ને મૂકી દેવાનું થાય તો શું આવે ડી ઈ અને ક્રમિક છે તો ડી ઈ એફ છે ડી એફ તો કે આ રહ્યું તો આપણો જવાબ આવશે ડી ઈ એફ ચલો આગળનું ઉદાહરણ જોઈએ એક અક્ષર છે ને તો પેલા જો આમ કોઈ ક્રમિક એવું કંઈ આપણને દેખાતું નથી કારણ કે એ પછી એફ તો શું કરાય પેલા જુઓ એને પકડો એ ક્યાં છે તો કે આર્યો એ પછી એફ ક્યાં છે તો કે આર્યો એફ

પી ક્યાં છે તો કે આર્યો પી તો કે હવે એલ એમ એન અને ઓ મૂકી ઓછા ચાર ચાર અક્ષર મૂકીને અક્ષર લીધો છે આ એક બે ત્રણ ને ચાર મૂકીને શું લીધો હશે યુ તો કે આ લીધો છે પછી કે વી ડબલ્યુ એક્સ અને વાય ચાર અક્ષર મૂકીને શું લીધો ઝેડ આ લીધો છે પછી હવે જો આવું થાય ને ઝેડ અહીંયા એબીસીડી બીડી આપણે પૂરી થઈ ગઈ પછી સળંગ જ એ થી ચાલુ થાય ઝેડ પછી શું આવશે એ આમ ઝેડ વાય પછી ઝેડ આવે ઝેડ પછી કઈ ન આવે પણ આપણે આ શ્રેણી છે એટલે ઝેડ પછી શું સમજવાનું એ તો કે 1 2 3 4 મૂકીને આવ્યો ઈ તો કે હા 1 2 3 4 મૂકીને આવ્યો જે તો કે હા 1 2 3 અને 4 મૂકીને આવ્યો ઓ તો કે હા તો હવે ચાર મૂકીને તો કે પી મૂકી દીધો ક્યુ આર અને શરૂઆત કરી છે સમજીએ છીએ પણ તમારે ત્રણ આવી જાય એટલે શ્રેણી ખબર પડી જાય સીધું જતું રહેવાનું ઓ ઉપર ઓ પછી આપણે શું કરવાનું છે તો કે ચાર મૂકવાના એક બે ત્રણ ને ચાર મૂક્યા તો શું આવ્યો ટી અહીંયા સીધો ટી લખી જ નાખવાનો શા માટે કારણ કે ટાઈમ ઇઝ મની આપણા માટે એકસો એંસી મિનિટમાં એકસો એંસી પ્રશ્ન પૂરા કરવાના છે એટલે આપણે જેટલો સમય બચે એટલો બચાવવાનો પ્રયત્ન કરવાનો છે ચાલો આગળ જોઈએ એ બી ડી ઈ જી એચ જે કે અને પછી શું આવશે એ આપણે શોધવાનું છે હવે આના માટે આપણે સૌથી પહેલા જુઓ કે એ બી આ બધું સળંગ દેખાય છે આપણને બે બે ની જોડ છે તો કે એબી છે ડી છે તો કે ચલો આ એબી છે એ ક્રમિક છે ચલો પછી ડી ઈ તો કે એ બે પણ ક્રમિક જ છે પછી જી એચ એ પણ બે ક્રમિક છે પછી જે કે એ પણ બે ક્રમિક છે પણ અહીંયા કર્યું છું તો કે વચ્ચે એક એક અક્ષર મૂકતા ગયા એબી પછી સી મૂક્યો તો ડી એફ મૂક્યો જી એચ

કે કે પી 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 યુ અને આપણે અહીંનો અક્ષર શોધવાનો છે જુઓ હવે જો પ્રશ્નમાં પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા અલ્પવિરામ જો તમને આપેલા છે છે અલ્પવિરામ છ અલ્પવિરામ છ અલ્પવિરામ હવે આ યુ પછી અલ્પવિરામ નથી સીધો પ્રશ્નાચિહ્ન છે એટલે કે આ જે અક્ષર છે ને આ જોડ છે આખી યુ ની સાથે કોઈક અક્ષર છે જોડ છે પહેલી વાત આપણે અહીંયા જોઈએ કેવી રીતે અહીંયા આ થયું છે તો કે એ જે અક્ષર છે ને એને જોડ બનાય છે બે અહીંયા ત્રણ સડંગ આલા ત્રણ સમાન બે સમાન ત્રણ સમાન તો અહીંયા કેટલા આવે બે સમાન આવે ચલો તો બે સમાન છે તો આ જે હોય એ જ અહીંયા આવશે ને યુ સીધો જવાબ છે આપણને તો કે યુ આર યો તો આપણો જવાબ આવશે યુ ની સાથે યુ પરંતુ આપણને આ આખી જોડ ન આપી હોત તો તો આમાં કઈ રીત લાગુ પડે છે

કે અને પી વચ્ચે તો તો કે એક બે ત્રણ અને અને ચાર અક્ષર પી સ્વાભાવિક છે કે ચાર અક્ષર મૂકીને જે આવતો હોય એને આપણે લેવાનો છે તો કે અહીંયા યુ આવ્યો હવે અહીંયા બે અક્ષર ની જોડ છે ત્રણ ની જોડ છે બે ની જોડ છે ત્રણ ની જોડ છે તો અહીંયા કેટલાની બને બે ની તો યુ યુ પણ આ ક્યાંની વાત છે આખો આ શબ્દ આપણે શોધવાનો હોત તો અહીંયા આ કઈ અક્ષર જોવા ન જવાય બી સી ડી ચાર મૂકી દેતા એટલું થોડુંક આપણે મગજ દોડાઈ દેવાનું કે અહીંયા યુ છે તો યુ ની બાજુમાં કારણ કે અહીંયા બધે જુઓ તમે આ બે સરખા છે આ ત્રણેય સરખા છે આ બે સરખા છે આ ત્રણેય સરખા છે તો આ બંને પણ કેવા હોય સરખા તો અહીંયા યુ છે તો અહીંયા શું હોય યુ જ હોય એ જ વિચારી લેવાનું સીધું આપણે એમાં બહુ પછી આગળ ગણતરી કરવાની જરૂર નથી ચલો જો આ થોડોક કંઈક નવો આપણને લાગે છે સરખાવી એ સંખ્યા તો આપણે શોધવી છે પણ આમ તો આપણને આ પાછળની બે સંખ્યા આપી છે આપણે આમ કદાચ આમ ઊંધા ચાલીએ તો પણ સહેલું પડે પણ આપણે જો ઊંધા ચાલીએ તો જોઈએ ચાલો અહીંયા એસ છે અને અહીંયા આર છે ઘણી વખત ભૂલ થાય એટલે

બી નો સંબંધ અહિયાંની વચ્ચેની સંખ્યા સાથે હશે અને એનો સંબંધુ ચલો એસ માં ખબર પડી એસ ની ઉપર આર તો કે અહીંયા આર છે તો હવે આર ની ઉપર શું છે ક્યુ તો અહિયાં શું હોવું જોઈએ પેલા નંબરે ક્યુ હોવું જોઈએ ઓકે ચલો મળી ગયો તો ક્યુ પછી શું હોવું જોઈએ તો કે પી તો કે પી છે આપણી પાસે ચલો હવે બીજો અક્ષર શોધવાનો પ્રયત્ન કરીએ અહિયાં અહિયાં ડી તો કે સાચું ચલો એના પછી આપણે આ ત્રીજો શબ્દ અક્ષર શોધવા માટે પ્રયત્ન કરીએ ડબલ્યુ તો કે આર્યો ડબલ્યુ અને અહીંયા એક્સ એ બે વચ્ચે શું સંબંધ છે તો કે ડબલ્યુ પછી તરત એક્સ આવે છે તો એક્સ પછી તરત શું આવે વાય ક્યાં આવશે કારણ કે વાય છે ક્યુ સી વાય તો આપણો બનશે જવાબ ક્યાં એ અહીંયા લખવો પડશે ને ક્યુ સી વાય આ વચ્ચે હોય ત્યારે આપણે આવી રીતે ઉલટી આમ ચાલીએ તો આપણને સહેલવું પડે ચલો આગળનો જોઈએ આપણે લખી નાખીએ ઝડપથી વાય વાયર જો એચ વચ્ચે શું સંબંધ છે તો કે ડી અને એચ વચ્ચે ત્રણ અક્ષર મૂકી દીધા છે એચ અને વાય વચ્ચે તો કે એચ અને વાય વચ્ચે તો બહુ ઘણો બધો ડિફરન્ટ છે તો આવો મૂકવાના અક્ષર આમાં પદ્ધતિ રીત લાગુ પડતી હોય નહીં પણ તમે આમ વિચારો કરો ડી એચ વાય ઈ વાય વાય ઈ વાય એચ તો તમને આમાં તરત લાઈટ થશે કે ડી એચ વાય ઈ વાય આ એક જોડ છે આ અને એ જ જોડ અહીંયા ઉલટી છે જો તમે આ વાય છે એ જ અહીંયા વાય છે આ ઈ છે અહીંયા ઈ છે આ વાય છે અહીંયા વાય છે આ એચ છે એ અહીંયા એચ છે તો આ ડી છે ક્યાં હોવો જોઈએ અહીંયા તો અહીંયા જવાબમાં શું આવે ડી ખબર પડી ને કઈ જ નથી જે સ્પેલિંગ તમને આપ્યો છે ધારો કે આ બી ઓ વાય તો એને ઊંધું કર્યું છે વાય ઓ ને અહીંયા હોય તો શું હોય તો કે બી તો એવી જ રીતે અહીંયા છે ડી એચ વાય ઈ વાય તો વાય ઈ વાય એચ તો અહીંયા શું આવશે બી હવે આના માટે શું એક યાદ રાખવાનું જ્યારે જે અક્ષર તમને આપેલા એમાં વચ્ચે ત્યારે બે સળંગ અક્ષર સરખા આવતા હોય ને ત્યારે આ રીત કદાચ હોઈ શકે કારણ કે કોઈ પણ અક્ષર તમે જુઓ પહેલા સીધો હોય ધારો કે આપણે અહીંયા લખીએ સી હવે આને મારે ઊંધો કરવો હોય તો ટી એ એટલે વચ્ચે બે અક્ષર સરખા થાય થાય ને થાય કારણ કે આ છેલ્લો અક્ષર છે અને આ ઊંધો કરીએ એટલે પહેલો બને છે એટલે આ બંને કેવા થાય સરખા ત્યારે જ્યારે વચ્ચે આવા સરખા હોય ત્યારે આ રીત પણ આપણે વિચારી જોવાનું ચલો આગળનું જોઈએ આપણે એ ડી આઈ પી વાય જે હવે અહીંયા જોવો જોઈએ એ આર્યો એ અને ડી તો આર્યો ડી અને હવે અહીંયા સંબંધ કરો તો કે બે બે અક્ષર અક્ષર મૂકી મૂકી દીધા દીધા અહીંયા અહીંયા કેટલા કેટલા અને પછી પછી આવ્યો ઈ એફ જી એચ ચાર કોઈ વાંધો નહીં ચાર અક્ષર મૂક્યા પછી આવ્યો આઈ પછી જુઓ આઈ અને પી તો કે પી આર્યો એની વચ્ચે કેટલા અક્ષર મૂકે જોવો એલ એમ એન ઓ કેટલા અક્ષર મૂક્યા છ અક્ષર મૂક્યા પછી અહીંયા આવ્યો સાત અને આઠ આઠ અક્ષર અહીંયા મૂક્યા તો આપણને ખબર પડે છે કે બેકી સંખ્યા આ મુકતા જાય છે તો હવે કેટલા અક્ષર મૂકવા પડે તો કે દસ અક્ષર મૂકવા પડે ચલો આપણે ચેક કરવા માટે દસ અક્ષર મૂકીને જે આવે છે તો જોઈએ એક ઝેડ પૂરો થઈ ગયો ક્યાંથી ચાલુ થશે જવાબ શોધવા માટે તો કે બાર આ જે છે પછી બાર જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર મૂક્યા તો શું આવે ડબલ્યુ તો આપણને આગળનો અક્ષર આવશે W છે આમાં વિકલ્પમાં આર્યો ડબલ્યુ તો અહીંયા આવશે ડબલ્યુ તો હવે આપણે આગળનું એક ઉદાહરણ જોઈએ એ બી સી ઈ એફજી જે કે એલ એ બી સી ઈ એફ જી જે એલ પી ક્યુ અને આપણને જો અહીંયા મેં આગળ પણ કીધું કે અલ્પવિરામ અહીંયા નથી પ્રશ્નાચિહ્ન ચિહ્ન એની વચ્ચે અલ્પવિરામ નથી એટલે કે આ જે શબ્દ છે એ સળંગ છે એનો આ અક્ષર આપણે શોધવાનો છે તો અહીંયા જુઓ આનો સંબંધ ખબર પડશે એબીસી સળંગ છે ઈએફજી સળંગ છે જેકેએલ સળંગ છે તો શું બને પી ક્યુ આર તો આર છે આપણી પાસે અને અહીંયા આવશે આર બરોબર છે પી આર કારણ કે આ સળંગ છે એમાં ખોટો ટાઈમ બગાડવા જવાનો નહીં પણ આપણે રીત પણ ચેક કરીએ કદાચ આ આખો શબ્દ આપણને શોધવાનો કીધો હોય તો તો કે એબીસી તો કે આ એબીસી પછી છે ઈએફજી તો કે આ ઈએફજી તો એની વચ્ચે એક અક્ષર મૂક્યો છે પછી જેકેએલ આ જેકેએલ તો એની વચ્ચે બે અક્ષર મૂક્યા છે તો હવે કેટલા મૂકવા પડે ત્રણ તો કે એમ એન અને ઓ આ ત્રણ મૂકી દીધા તો સળંગ ત્રણ કયા બને છે તો કે પી ક્યુ અને આર તો આપણો જવાબ પી ક્યુ આગળનો જોઈએ ડીડી જે 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 પીપી વીવી વી બી અને અહીંયા જો હમણાં પણ વાત કરી કે અલ્પ વિરામ આગળ નથી એટલે કે આ બે અક્ષર કેવા છે ષડંગ છે એટલે કે આ બે અક્ષરનો એક શબ્દ છે તો હવે આપણને ખબર પડે આ બે સળંગ છે આ ત્રણની જોડ પણ ત્રણેય ષડંગ છે આ બેની જોડ સળંગ છે આ ત્રણની જોડ સળંગ છે

પછી અલ્પ વિરામ કરીને પ્રશ્ના આપ્યું હોત તો શું જવાબ આવત તો કે બીબી આવે છે તો આ એ કરા તો આ ખોટો પડે પણ અહીંયા તો આપણે આખો શબ્દ શબ્દની એક જ અક્ષર શોધવાનો છે હવે આની જે રીત છે એ પણ તમે વિચારજો એટલે તમને પણ એ તરત આવડી જશે એટલે તમે એનીથી પણ માહિતી મેળવી શકશો આગળ આવા જ બીજા ઉદાહરણો આપણે આગળના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી તમે આને ફરીથી જુઓ અને પ્રેક્ટિસ કરજો વધુ ઉદાહરણો સાથે આપણે બીજા વિડીયોમાં ઝડપથી મળીશું ત્યાં સુધી તમે આ પ્રેક્ટિસ કરજો અસ્તુ આભાર